હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજનો આપણો ટોપિક તમે થંબનેલમાં જોયો એ મુજબ વાત કરવી છે 751માં પ્રશ્નથી. ભાઈ, આની પહેલાંના પ્રશ્નોના વિડીયો તમે ન જોયા હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં જોવા મળશે ભાઈ, ત્યાં જઈને જોઈ લેવા, જેથી કરીને ભાઈ તમારી લિંક જળવાય રહે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. જોઈ રહ્યા છો 751મો પ્રશ્ન છે ભાઈ, બેરિસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા? તો મિત્રો, 1893માં ભાઈ બેરિસ્ટર તરીકે ગાંધીજીએ પોતાનું નસીબ અપનાવવાનું હતું. એટલા માટે 1893માં ભાઈ ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા માટે ભાઈ રવાના થયા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની સમૃદ્ધિથી સભર સોમનાથનું મંદિર લૂંટને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું. 1000 વર્ષ પહેલા આક્રમણ કરીને ફરીને ભાઈ આ મંદિરમાં લૂંટ કરી હતી કોણે? તો મહંમદ ગઝનવીએ. કોણે લૂંટ કરી હતી ભાઈ? મહંમદ ગઝનવી દ્વારા ભાઈ લૂંટ ચલાવવામાં આવી હતી. 7 જાન્યુઆરી 1026 બરોબર, આ સાલવાળી તારીખ સહિત કહું છું. મહંમદ ગઝનવીએ ભાઈ ભારતના જે સોમનાથ મંદિર છે અને એ પણ આપણો ગુજરાતની ભાઈ સંસ્કૃતિનું પ્રતીક છે, ત્યાં ભાઈ લૂંટ ચલાવી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. પ્રશ્ન કંઈક આવો છે કે દાંડી યાત્રા દરમિયાન ભાઈ, દાંડી યાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડી માર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા આ ટુકડી ક્યાં નામે ઓળખાતી? તો મિત્રો, આ ટુકડીને એક નામ આપવામાં આવ્યું હતું અને એ નામ છે અરુણ ટુકડી. ભાઈ શું નામ છે એ ટુકડીનું? તો એ ટુકડીનું નામ છે અરુણ ટુકડી. જો મિત્રો, આમાં શું હતું કે દાંડી યાત્રા શરૂ થઈ ગઈ હતી બરાબર, તો દાંડી યાત્રા દરમિયાન જે ગુજરાત વિદ્યાપીઠના યુવાનો હતા એમણે નક્કી કર્યું કે ભાઈ દાંડી માર્ગમાં જે પણ ગામો આવે છે ત્યાં અગાઉથી પહોંચી જવું અને સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને માહિતી આપવાની. તો આ ટુકડીને અરુણ ટુકડી આવું નામ આપ્યું હતું. બબલભાઈ મહેતાભાઈ આમ ટુકડીના નેતૃત્વ કરતા હતા એ પણ તમને હું કહી દઉં. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન વાત કરીએ તો 49માં બરોબર, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે જે મહાત્મા ગાંધીની જે કીર્તિ મંદિર આવેલું છે એનું ઉદ્ઘાટન 1949માં ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તક કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન ભાઈ એક ફેરી પૂછાઈ ગયો છે. પ્રથમ ક્ષત્રપ રાજા કીધું છે તો ચસ્ટન ભાઈ. પ્રથમ ક્ષત્રપ રાજા કયો હતો? તો ચસ્ટન નામનો એક પ્રથમ ક્ષત્રપ રાજા હતો, જે ક્ષત્રપ કાલીન કહેવાય બરાબર, એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. સમ્રાટ અશોકનો 14મો ખડક આદેશ ક્યાં સ્થળે આવેલો છે? તો મિત્રો, એ જુનાગઢ ખાતે આવેલો છે. 14મો ખડક આદેશ બરોબર, ખડક એટલે પથ્થર અને એના ઉપર ભાઈ લખાયેલો આદેશ પથ્થર બરાબર, શિલાલેખ જેને આપણે કહીએ છીએ એ ક્યાં આવેલો છે ભાઈ? જુનાગઢમાં આવેલો છે, ગિરનારની તળેટીમાં બરાબર, યાદ રાખજો. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં વાત છે મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં તામ્ર પાષાણ યુગનું ખડક ચિત્રનું સ્થળ છે. તો એ સ્થળ કયું છે? તો ઈડર ભાઈ. પહેલા તો ઈડર આવેલું ક્યાં છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ ફટાક દઈને મળવો જોઈએ કે સાબરકાંઠામાં ભાઈ ઈડર આવેલું છે. સાબરકાંઠા જિલ્લામાં તામ્ર બરાબર, તાંબા પાષાણ યુગનું જે ખડક ચિત્ર છે એનું સ્થળ ક્યાં આવેલું છે? તો ઈડર મુકામે ભાઈ એનું સ્થળ આવેલું છે. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે 5મો પગાર પંચ કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન ભાઈ લાગુ કરવામાં આવ્યું હતું? તો મિત્રો, દિલીપ પરીખજીના ભાઈ નેતૃત્વ નીચે ભાઈ મુખ્યમંત્રી હતા એ સમયમાં, અને એણે ભાઈ 5મો પગાર પંચ ભાઈ કયું? 5મો પગાર પંચ ભાઈ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. સુખી ખીણમાં અંબાંટુ એક સમયનું સ્થળ છે. તો મધ્ય પાષાણ કાળનું ભાઈ આ એક સ્થળ છે બરાબર, સિંધુ ખીણની સંસ્કૃતિ થોડીક ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે બરાબર, આ સિંધુ ખીણની સંસ્કૃતિ છે ભાઈ. સિંધુ ખીણની સંસ્કૃતિમાં અંબાકુટ એ ક્યાં સમયનું સ્થળ છે? તો મધ્ય પાષાણ કાળનું. વાત કરીએ હેમચંદ્રાચાર્યએ કોની વિનંતીને અનુલક્ષીને અલંકાર શાસ્ત્ર
છંદશાસ્ત્ર વગેરે તૈયાર કર્યા હતા. તો સિદ્ધરાજ જયસિંહભાઈ, સિદ્ધરાજ જયસિંહ એ વખતનો રાજવી સોલંકી, સિદ્ધરાજ જયસિંહભાઈ એમના સમયમાં હેમચંદ્રાચાર્યએ ભાઈ આવા બધા ગ્રંથોનું ભાઈ નિર્માણ કર્યું હતું. અને એમણે એક તો બહુ પ્રખ્યાત ગ્રંથ લખેલો છે ભાઈ, એ ગ્રંથનું નામ તમને બધાને ખબર છે શું છે એ ગ્રંથનું નામ? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. બરાબર, આગળ વધીએ મિત્રો, લેટ્સ ગો. જોઈએ સયાજી રાવ ગાયકવાડ ની વાત છે. સયાજી રાવ ગાયકવાડ ત્રીજાએ ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે ભાઈ નાણાકીય સહાય આપી હતી. તો ડોક્ટર બી આર આંબેડકર, ડોક્ટર ભીમરાવ આંબેડકરને મિત્રો સયાજી રાવ ગાયકવાડ ત્રીજાએ ભાઈ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા અર્થે ભાઈ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા અર્થે ભાઈ નાણાકીય સહાય આપી હતી. અભીર ઈશ્વદેવનો યષ્ટિ ઉપરનો પૂર્વાલેખ ક્યાંથી મળી આવ્યો ભાઈ? તો એ દોલતપુર પરથી મળી આવ્યું. અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો? આ પ્રશ્ન પૂછાય, વારંવાર પૂછાઈ ગયો છે. બરોબર, અને એમાં પણ ખાસ કરીને ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને GSRTC, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને GSRTC આ બેમાં વારંવાર પૂછાતો હોય છે. અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો? તો મિર્ઝા અઝીઝ કોકો એ હતો. ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના ક્યાં અંગ્રેજ વાઇસરોએ કરી હતી? જો રાજકોટ કોલેજનું તો નામ છે, બરાબર, કયા વાઇસરોએ કરી હતી આવો સવાલ છે. તો લોર્ડ મેયો ભાઈ, મેયોના સમયમાં ગુજરાતમાં જે રાજકોટ કોલેજ છે એની સ્થાપના કરવામાં આવી હતી. કોના સમયમાં ભાઈ? લોર્ડ મેયોના સમયમાં. મુંજાલ અને શાંતુ, શાંતનું આમ તો એમ કહેવાય, મુંજાલ અને શાંતનું ખાલી જગ્યાના દરબારના મંત્રી હતા. તો મિત્રો તેઓ સિદ્ધરાજ જયસિંહના દરબારના મંત્રી હતા. કોના દરબારના મંત્રી હતા? સિદ્ધરાજ જયસિંહના દરબારના મંત્રીઓ કયા કયા હતા? મુંજાલ અને શાંતનું આ બે સિદ્ધરાજ જયસિંહના દરબારના ભાઈ મુખ્ય શું કહેવાય, સોરી, મંત્રીઓ હતા, દરબારના મંત્રીઓ હતા. 1857ના ઉથલ પાથલ દરમિયાન ગુજરાતમાં કોણે સક્રિય ભૂમિકા ભજવી હતી? તો મુખી ગડબડદાસ ભાઈ, મુખી ગડબડદાસ દ્વારા ભાઈ 1857ના ઉથલ પાથલ એટલે કે ભાઈ 1857નો જે સંગ્રામ થયો હતો, વિપ્લવ થયો હતો, એમાં મિત્રો એમાં મુઠી સોરી એક શું કહેવાય, એક આપણા વ્યક્તિ છે ખેડા જિલ્લાના એવા મુખી ગડબડદાસ, એમણે ભાઈ મહત્વની અને સક્રિય ભૂમિકા ભજવી હતી. એટલે આપણે એનું નામ તો યાદ રાખવું જ જોઈએ. સત્યાગ્રહોનો યોગ્ય ક્રમ જણાવો. તો પહેલાં ભાઈ ચંપારણ સત્યાગ્રહ થયો, પછી મિલ મજૂર કામદારોનો સત્યાગ્રહ થયો, પછી ખેડા સત્યાગ્રહ થયો, બોરસદ સત્યાગ્રહ 1923માં થયો. આવી રીતે ભાઈ તમને ક્રમમાં પણ પૂછી શકે, એટલે તમારે તમારી પ્રિપરેશનમાં રહેવાનું છે ભાઈ. પ્રશ્ન કોઈ પણ રીતે આવે તમારો જવાબ સાચો પડવો જોઈએ, જોઈએ ને જોઈએ. ગુજરાતનું કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તો વલભી ભાઈ. ગુજરાતનું કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તો વલભી એ પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે. ક્યાં સ્થળે અંગ્રેજ સરકાર દ્વારા દેશદ્રોહ માટે સૌ પ્રથમ વખત ગાંધીજીની ધરપકડ કરી હતી? તો મિત્રો અમદાવાદ મુકામે ભાઈ, અમદાવાદ મુકામે ગાંધીજી ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તમે દેશદ્રોહની પ્રવૃત્તિ કરી છે અને તમારી ધરપકડ કરવામાં આવશે. આવું અમદાવાદ સ્થળે ભાઈ બન્યું હતું. ત્યારબાદ કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ એક સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું અને એ સંસ્થા છે મજૂર મહાજન સંઘ. ભાઈ મજૂર મહાજન સંઘની રચનામાં ભાઈ ગાંધીજીનો બહુ મહત્વનો અને મોટો ફાળો છે, જેના શું કહેવાય તો જેણે એના બીજ રોપ્યા હતા. બરાબર, મજૂર મહાજન સંઘના અને એક એમાં મધ્યસ્થી તરીકે પણ નિમણૂક કરવાની વાત ગાંધીજીએ ભાઈ રજૂ કરી હતી. આ બધા પ્રશ્નો ભાઈ પૂછાઈ શકે. આગળ વધીએ ભાઈ. ક્યાં સ્થળેથી ભાઈ સિંધુ સંસ્કૃતિના શિંગડાવાળી દેવીની છબીઓ વાળો ઘડો મળી આવ્યો? મિત્રો પાદરી આ એક સ્થળ છે, ત્યાંથી મિત્રો જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા એ અવશેષોમાં એક શું કહેવાય ઘડો હતો અને એના ઉપર ભાઈ શિંગડાવાળી દેવીની છબીઓ મળી આવી હતી. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના ક્યાં બંદરે ઉતર્યા હતા? તો સુરત બંદરે ઉતર્યા હતા. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના ક્યાં બંદરે ઉતર્યા હતા? તો ભાઈ સુરત મુકામે ભાઈ, સુરત બંદર પર ભાઈ અંગ્રેજોએ સૌપ્રથમ ભાઈ પગ મૂક્યો હતો. બરાબર, અંગ્રેજોએ સૌપ્રથમ પગ મૂક્યો હતો. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો
તો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ બંદર વિશે સાચું છે શું છે એ જણાવો, તમારે આવો પ્રશ્ન છે બરાબર. તો મિત્રો એમાં તમને કહી દો, તમારો સાચો જવાબ બનતો હતો કે વિશાળ ગોદીનો ભાગ પાણીના સ્તરથી ઊંચો હતો, એટલે કે જે ડોકયાર્ડ હતું બરાબર, એ ડોકયાર્ડનો જે ભાગ હતો એ પાણીનું જે સ્તર કહેવાય એનાથી ઊંચો હતો. આવું હતું ભાઈ લોથલ બંદરે. લોથલ શેના માટે જાણીતું છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ભાઈ આપણું લોથલ ખૂબ જ પ્રખ્યાત છે. જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે ક્યાં વંશનું શાસન હતું? તો બાબી વંશનું શાસન હતું ભાઈ, બાબી વંશનું શાસન હતું. જૂનાગઢમાં જ્યારે આરજી હુકુમત થઈ ત્યારે બાબી વંશનો જે શાસક હતો, નેતા હતો, એ બેઠતો હતો બરાબર. એનું નામ તમને આવડતું હોય તો તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. આગળ વધીએ ભાઈ. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં વર્ષથી શરૂ કરવામાં આવી? મિત્રો 9 જાન્યુઆરીનો દિવસથી લઈને 15 જાન્યુઆરી સુધી પ્રવાસી ભારતીય સપ્તાહનું આયોજન થાય છે, અને 9 જાન્યુઆરીનો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. એની શરૂઆત 2013ની સાલવારી દરમિયાનથી થઈ. ક્યારથી થઈ ભાઈ? 2003ની જે સાલવારી છે, 2003ની સાલવારી, એ સમયના જે પ્રધાનમંત્રી હતા ડૉક્ટર મનમોહનસિંહ, એમણે ભાઈ આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. ભગવત ગૌમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? તો ગોંડલના રાજવી હતા ભાઈ, મહાન રાજવી ભાઈ. ભગવત ગૌમંડળ નામના એક મહાન ગ્રંથની જેણે રચના કરાવી હતી બરાબર, રાજકોટનું પ્રવીણ પ્રકાશન ભાઈ, એમના થ્રુ આ ભગવત ગૌમંડળ ભાઈ ગ્રંથ બહાર પાડવામાં આવે છે. 1-10 કોપી હોય છે, મતલબ કે 10 ભાગમાં વિભાજિત છે, અને એની પ્રાઇસ ભાઈ બહુ મોટી છે, હાઈ લેવલ પ્રાઇસ છે બરાબર. ગોંડલના આ ભગવતસિંહજી મહારાજના પ્રયત્નોથી, અથાગ મહેનતથી આ ભગવત ગૌમંડળ નામનું એક ભાઈ પુસ્તક ગુજરાતી વ્યાકરણને ભાઈ સમર્પિત કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું. કંઠકોટનો કિલ્લો સૂર્ય મંદિરના સમયમાં બંધાયેલ છે ભાઈ. તો કંઠકોટનો કિલ્લો અને સૂર્ય મંદિર ખાલી જગ્યાના સમયમાં બંધાયેલું છે એવો પ્રશ્ન બને. તો મિત્રો એ વાઘેલા વંશના, કયા મિત્રો? વાઘેલા વંશના શાસનમાં બંધાયેલું છે, યાદ રાખજો બરાબર. કયા વંશના? વાઘેલા વંશના ભાઈ શાસનમાં બંધાયેલું છે. અમદાવાદનો કબજો કંપની સરકારે કયા વર્ષમાં લીધો હતો? તો ઈસવીસન 1857માં ભાઈ કંપનીએ અમદાવાદનો ભાઈ કબજો લીધો હતો. સાબરમતી આશ્રમ કયા વર્ષમાં શરૂ કરાયો અથવા બંધાયો હતો? તો 1917ની સાલવારીમાં ભાઈ સાબરમતી આશ્રમ ભાઈ શરૂ કરવામાં આવ્યો હતો અથવા તો બંધાવવામાં આવ્યો હતો. આ પ્રશ્ન ભાઈ પૂછાઈ ચૂકેલો છે બરાબર, આ પ્રશ્નને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ મહારાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફર જંદે ખાસ દોલત ઇંગ્લિશાનો ઇલકાબ આપ્યો હતો? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ભાઈ, સયાજીરાવ ત્રીજાને ફર જંદે ખાસ દોલત ઇંગ્લિશા નામનો એક ઇલકાબ કોણે આપ્યો હતો? તો રાણી વિક્ટોરિયાએ આવા પ્રકારનો એક ઇલકાબ આપ્યો હતો. કોને? સયાજીરાવ ત્રીજાને. ત્યારબાદ મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યાં કરી હતી? તો પાટણ મુકામે ભાઈ મૂળરાજ સોલંકીએ આપણા સોલંકી વંશની જે સ્થાપના છે એ પાટણ મુકામે કરી હતી. ત્યારબાદ સન 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા તેના રાજ્ય પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો જામ સાહેબ દિગ્વિજયસિંહજીની ભાઈ. જો પ્રશ્નને સમજજો, પ્રશ્ન છે 1948નો, સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ હતી અને એ વખતે રાજપ્રમુખ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી, અને એ વખતના રાજપ્રમુખ હતા જામ સાહેબ દિગ્વિજયસિંહજી બરાબર. જામ સાહેબ દિગ્વિજયસિંહજી ક્યાં સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલના નવા નેતા તરીકે બહાર આવ્યા? તો ખેડા સત્યાગ્રહ ભાઈ, ખેડા સત્યાગ્રહના સમયગાળા દરમિયાન ભાઈ વલ્લભભાઈ પટેલ કેવા નવા નેતા તરીકે ભાઈ બહાર આવ્યા, ઉભરી આવ્યા અને પરિચય થયો બધાને. ત્યારબાદ જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતઃ ઉકેલવાનું માન કોના શિરે જાય છે? તો ભગવાન લાલ ઇન્દ્રજી દ્વારા આ પ્રકારનો જે શિલાલેખ છે જૂનાગઢમાં સ્થિત છે એને ઉકેલવાનું ભાઈ બહુમાન એમને મળેલું છે. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા કોને કોને? તો એમના સેનાપતિ હતા ઉલુગ ખાન અને નુસરત ખાન ભાઈ. એણે અલાઉદ્દીન ખિલજી વતી ભાઈ ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી. ક્યાં વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો? તો
ઈસવીસન 1979 માં મચ્છુ તારા વહેતા પાણી, આ મૂવી પણ આવી ગયું એના ઉપર, મચ્છુ તારા વહેતા પાણી ઈસવીસન 1979 માં સમયમાં ભાઈ આ પ્રકારનો ભાઈ મચ્છુ ડેમ તૂટેલો હતો, આ પ્રકારની ઘટના થઈ હતી અને જેની ભારત સરકાર તો ઠીક ગુજરાત સરકારને પણ જાણ નહોતી અને અમેરિકાએ કીધું કે ભાઈ તમારે આ સ્થળ છે અહીંયા એક પ્રકારનો ડેમ તૂટ્યો છે બરાબર, આવું બધી ઘટનાઓ ઘટી હતી. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસ ભાઈ પદયાત્રા કરી હતી, તો કુલ 24 દિવસ બરાબર, 24 દિવસ પદયાત્રા કરી હતી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા, તો શ્રીમદ રાજચંદ્રજી એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગુજરાતના કયા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપ્યો હતો, તો સિદ્ધરાજ જયસિંહે જે ગુજરાતના એક મહાન એવા જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને ભાઈ આશ્રય આપ્યો હતો બરાબર, અને એમના પ્રયત્નોથી જ ભાઈ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું એણે પુસ્તક પણ લખેલું છે. કોને ભાઈ હેમચંદ્રાચાર્યજીની વાત છે. છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ડોક્ટર ચંદુલાલ દેસાઈને ગુજરાતના છોટે સરદાર તરીકેનું ભાઈ બિરુદ પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈસવીસન 1881 ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી, તો સર તખ્તસિંહજી દ્વારા જે ભાવનગરના પ્રખ્યાત એવા રાજવી હતા અને જેમના નામ પરથી ભાઈ અત્યારે ભાવનગરમાં સૌથી મોટી હોસ્પિટલ આવેલી છે, સરટી હોસ્પિટલ, સર તખ્તસિંહજી હોસ્પિટલ, એ આ સર તખ્તસિંહજી દ્વારા 1881 ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના કરવામાં આવી હતી. મધ્યકાલીન ગુજરાતમાં ગરાસિયા શબ્દના સંદર્ભ છે, તો રાજપૂત રાજવી પરિવારના નાના સભ્યોને આપવામાં આવેલા જમીનો અને ગામોના વારસાગત ધારણ કરતાને ગરાસિયા કહેવામાં આવતા હતા. ભાઈ આ ભણવામાં આવે તો આપણે સમજી લેવું જોઈએ બરાબર. આગળ વધીએ. પુરાતત્વીય પુરાવા અનુસાર ક્યુ સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે, તો લોથલ મુકામે ભાઈ મણકા બનાવવાનો ઉદ્યોગ પણ હતો. ગિરનાર વિસ્તારમાં સુદર્શન તળાવના ઢોળાવના બાંધકામ માટે અશોકના અધિકારી કોણ હતા, તો તુષાર બરાબર, તુષ્ફાક આવું પણ કહી શકાય છે, ટાઈપિંગ મિસ્ટેક થોડીક હોઈ શકે ભાઈ. કયો પ્રથમ શિલાલેખ છે જે વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે, તો રુદ્રસિંહજીનો જે પથ્થર ઉપર લખાયેલો શિલાલેખ છે એ વાપીને ભાઈ વાપીને ટાંકી તરીકે પણ ઓળખે છે. ઈસવીસન 1026માં જ્યારે ગઝનવી મહંમદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે અણહિલવાડ રાજ્યનો રાજા કોણ હતો, તો ભીમ પ્રથમ ભાઈ, ભીમદેવ એક, એ 7 જાન્યુઆરી 1026 જ્યારે મહંમદ ગઝનવીએ ભાઈ આપણે સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે એ સમયનો આ રાજા હતો ભીમ એક. ત્યારબાદ તખ્તસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, તો આ શામળદાસ કોણ હતા, તો ભાવનગરના દીવાન હતા. એમના નામ ઉપરથી આપણી જે શામળદાસ કોલેજ છે જ્યાં ગાંધીજી પણ ભણી ચૂકેલા છે એની સ્થાપના કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા સાપ્તાહિક સાથે કોનું નામ જોડાયેલું છે, તો મોહનદાસ ગાંધીનું ભાઈ યંગ ઇન્ડિયા સાપ્તાહિક સાથે મોહનદાસ ગાંધીનું નામ સંકળાયેલું છે. ત્યારબાદ ગુજરાતના રાજવંશોને કાળક્રમ મુજબ ગોઠવો, તો પહેલાં યાદવ વંશ હતો, ત્યારબાદ મૈત્રક વંશ આવ્યો, ત્યારબાદ ચાવડા વંશ અને છેલ્લે સોલંકી વંશ, અને પછી પણ ઘણા વંશો આવી ગયા પરંતુ અહીંયા ઓપ્શનમાં એટલા હતા એટલા માટે આ જવાબ માન્ય ગણવામાં આવ્યો હતો. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું, ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. Thank you.